गुड मॉर्निंग मित्रों, विद्यार्थी मित्रों, लास्ट टॉपिक आपने जो इलेक्ट्रिक फील्ड नो विद्युत क्षेत्र कई रीते काम करे छे, एनी क्षेत्र रेखाओ शू छे, एनी क्षेत्र रेखाओ ने लाक्षणिकताओ शू छे, अने त्यार बाद आपणे विद्युत क्षेत्र ना आधारे अमुक कया बीजा सूत्रो छे ए जीडब्ल्यू नीट ना प्रश्नोमां आपणे मूकी शकीए छे ए खास आपणे जोयुं। नेक्स्ट अपनी पास है विद्युत फ्लक्स એટલે ઇલેક્ટ્રિક ફ્લક્સ। ફ્લક્સ એ ફ્લક્સ નો ક્રસ તો વિદ્યુત ફ્લક્સ માટે સૌથી પહેલા તમારે એક સમજવાની વસ્તુ છે, એ છે એરિયા વેક્ટર, એટલે કે પૃષ્ઠ સદિશ। એરિયા વેક્ટર પણ એ જે આપણે અત્યારે સમજાવી દઈશ, તો દાખલા તરીકે ધારો કે આપણી પાસે કોઈ પણ ક્ષેત્ર રેખાઓ છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, અને એ ક્ષેત્ર રેખાઓ કોઈ પણ એક પૃષ્ઠમાંથી પસાર થાય છે। પૃષ્ઠ એટલે કે એરિયા, માનો કે કોઈ પણ એક એરિયા છે ત્યાંથી પસાર થાય છે, અને એ એરિયા આ પ્રકારે છે। એ જે એરિયા છે એ આ પ્રકારે છે, તો આ એરિયામાંથી પસાર થતો હોય તો 1 2 3 4 ચારે પ્રકારની રેખાઓ જે છે આમાંથી પસાર થાય છે। તો વિદ્યુત ફ્લક્સ નો મતલબ એ થાય છે કે આપેલ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ફ્લક્સ ના સમપ્રમાણમાં હોય છે। એટલે કે કઈ રીતે, તો જો ફ્લક્સ નો સિમ્બોલ છે ફાઈ, આ છે ફ્લક્સ નો સિમ્બોલ, તો ફ્લક્સ જે છે એ સમપ્રમાણમાં છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ના, અને બીજું એક જે છે એ છે સમપ્રમાણમાં છે એરિયા વેક્ટરના। એરિયા વેક્ટર એટલે કે પૃષ્ઠ સદિશ। હવે એરિયા, એરિયા એટલે દાખલા તરીકે ધારો કે આની બાજુ પણ એ છે, આની બાજુ પણ એ છે, તો આપણે નાના ધોરણમાં છોકરાઓને પૂછે કે એરિયા એટલે શું, તો એરિયા એટલે બાજુઓનો ગુણોત્તર। આ જે પણ બાજુ આપી છે એનું ગુણોત્તર, એટલે કે એરિયા એટલે એ સ્ક્વેર। પણ ના, તમે છોકરાઓ સાયન્સના વિદ્યાર્થીઓ છો, સાયન્સના વિદ્યાર્થીઓ માટે એરિયા વેક્ટર સમજવું બહુ જરૂરી છે, અને સાથે સાથે એની દિશાઓ। તો એરિયા વેક્ટરની દિશા સમજવી હોય તો એના માટે ખાસ કરીને શું ધ્યાનમાં રાખવું પડે, તો દાખલા તરીકે માનો કે આ આપણા પાસે એક એરિયા છે, એક કોઈ પણ સરફેસ છે, એક કોઈ પણ પૃષ્ઠ છે, અને આ પૃષ્ઠનું આપણે એરિયા શોધવું છે। તો માનો કે આ પૃષ્ઠની જે પણ બાજુઓ છે એ આપેલી છે A, તો એરિયાનો મતલબ થાય છે A સ્ક્વેર, બંને બાજુઓનો ગુણોત્તર। પણ ના, અહીંયા એવું નહીં થાય, અહીંયા શું થશે કે દાખલા તરીકે માનો કે આપણે નામ આપી દઈએ P, Q, R અને S, તો આમાં એરિયાનો મતલબ થાય છે PQ ની બાજુ સદિશના રૂપમાં ક્રોસ PS ની બાજુ, એટલે કે A ક્રોસ A આવું થાય। શું થાય? A ક્રોસ A, એટલે આ IJ કેપ ના IJ K ના રૂપમાં નથી કે આ સાઇન 0 ને 0 લો, આ બંને વચ્ચે ખૂણો જે છે 90 થાય છે, એટલે અહીંયા આવે છે A સ્ક્વેર, અને આને એટલે કહેવાય છે એરિયા વેક્ટર, એટલે કે પૃષ્ઠ। સદિશ આ થાય છે એરિયા વેક્ટર। હવે એરિયા વેક્ટરના અમુક આપણે સૌ પ્રથમ એની દિશાઓ જોઈએ, એની દિશાઓ કયા પ્રકારની હોય છે। તો એરિયા વેક્ટરની દિશા હંમેશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે કહી શકાય,
કોણા થી કહીશ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે એટલે દાખલા તરીકે PQRS તમે PQRS બતાવો એટલે આ છે તમારા આંગળા PQRS તો અંગૂઠો અંદર અને તમે એ પ્રમાણે તો કે PRSQ PSRQ તો આ પ્રમાણે લેતા હો તો બહાર એટલે કે કાં તો આની બહાર દિશામાં આવશે અને કાં તો આની અંદરની દિશામાં આવશે એ એની સદિશની દિશા છે કોના માટેની વાત છે આપણા પાસે આ એરિયા વેક્ટરની વાત છે એરિયા વેક્ટર એટલે કે પૃષ્ઠ સદિશ એરિયા વેક્ટર એટલે કે પૃષ્ઠ સદિશ દાખલા તરીકે ચલો માનો આપણે x y z ના ફોર્મમાં લઈએ તો માનો કોઈ પણ એક પૃષ્ઠ આપણે આ દિશામાં લઈએ કોઈ પણ આપણે જે પૃષ્ઠ લીધું એ આ દિશામાં લીધું બરોબર અને આની બાજુઓ સમજી લો કે આ બી છે અને આ પણ બી છે આ થઈ ગયું એક્સ વાય સોરી એક્સ વાય અને ઝેડ એટલે આ વાય ઝેડ પ્લેનમાં છે શું છે આ વાય ઝેડ પ્લેનમાં અને વાય ઝેડ પ્લેનમાં હોય તો શું થાય તો આની કાં તો આ બાજુના ભાગમાં તો આ દિશામાં આવે કાં તો અંદરની દિશામાં આવે એટલે કાં તો x ની દિશામાં આવશે કાં તો x માઇનસ ની દિશામાં આવશે તો મારે આનું પૃષ્ઠ શોધવું હોય એરિયા વેક્ટર શોધવું હોય તો આનો આપણને આન્સર તો b² મળશે પણ આની દિશા કાં તો i કેપ હશે અને કાં તો માઇનસ i કેપ હશે i કેપ અને માઇનસ i કેપ i એટલે એકમ સદિશ કોનું x અક્ષનું y માટે j અને z માટે k i j k તો આ પ્રકારના જે પૃષ્ઠ છે એની દિશાઓ મળતી હોય છે પણ આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે બાજુથી આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની દિશા તરફ મળતું હોય એ દિશામાં આપણે આનો એરિયા વેક્ટર લેવાનું રહેશે એટલે આપણે આનો એરિયા વેક્ટર કઈ દિશામાં લેવાનું રહેશે બહાર દિશામાં દાખલા તરીકે માનો કે આપણા પાસે આ પ્રકારનું કોઈ પણ એક બોક્સ છે તો આ બોક્સ ની અંદર કોઈ પણ વિદ્યુત ભાર મૂકેલો તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં આવે તો બહારની દિશામાં આવે તો અહીંયાથી આ બહારની દિશાનું વેક્ટર આપણે એરિયા વેક્ટર લેવાનું રહેશે એની અંદર જતું નહીં બરોબર આ ખાસ આપણે ધ્યાન રાખશું તો હવે આપણે આપણે વધીએ ટોપિક પર તો ફ્લક્સ આ બંનેને મર્જ કરીએ તો ફ્લક્સ આપણને શું મળે છે ફ્લક્સ બરાબર EA અહીંયા વચ્ચે ડોટ પ્રોડક્ટ આવે છે એટલે આની અંદર આપણે A ની વાત કરીએ તો A જે છે એ આપણને આ દિશામાં મળે છે કઈ રીતે જો તમને બતાવો દાખલા તરીકે અહીંથી આ દિશામાં બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જઈ રહી છે આ રીતે ઘણી બધી છે અને મેં આ વચ્ચે રાખી દીધું એ પૃષ્ઠ આ પૃષ્ઠ રાખી દીધું તો પૃષ્ઠના આધારે આપણા પાસે આ એરિયા વેક્ટર જે છે એ આ દિશામાં મળશે કઈ દિશામાં મળશે આ એ દિશા તો એ દિશાને ધ્યાનમાં લેતા આ બહારની દિશામાં મળે રાઈટ તો આ ઈ અને એ એ બંને વચ્ચે કેટલો ખૂણો થયો જીરો કેટલો ખૂણો થયો જીરો કારણ કે એ પણ આ દિશામાં છે ઈ પણ આ દિશામાં છે અને અહીંયા છે ડોટ પ્રોડક્ટ તો આનો કુલ આખો જે ફોર્મ્યુલા થયો એ થયો EA cos થીટા એટલે ફ્લક્સ જે છે એ ત્રણ વસ્તુ પર મુખ્ય રીતે આધારિત રાખે છે એક છે E પર બીજું A પર અને ત્રીજું થીટા પર તો આ થયું આપણા પાસે ઇલેક્ટ્રિક ફ્લક્સ જેનો ફોર્મ્યુલા છે EA cos થીટા હવે થીટા પર આધાર રાખે છે તો ખાસ કરીને અમુક વસ્તુ જે છે એ તમને ધ્યાન આપવા જેવી છે હું તમને ધ્યાન અપાવું દાખલા તરીકે માનો અહીંયાથી આખા પાણીનો વહેણ જાય છે મારે મારા ખેતરમાં ઉપયોગી લેવા માટે એક પાણીનો ઉપયોગ કરવો છે અને પાણીની નહેર જાય છે અહીંયા આપણે જોયું છે દાતીવાડા નહેર નર્મદા નહેર એ બધી જ નહેર છે હવે એ નહેરમાં જતા એ જે પાણી છે એ પાણીનો મારે ઉપયોગ કરવો છે તો આપણે શું કરશું એમાં પાણીની પાઇપલાઇન એડ કરી અને એને મોટર સાથે જોઈન કરશું મારે મોટરનો ઉપયોગ નથી કરવો તો શું કરશું આ માનો કે પાઇપલાઇન છે પાઇપલાઇનમાં આગળનું મોટર બરોબર પાણીનો વહેણ આ દિશામાંથી આ દિશામાં ખૂબ જ ઝડપ રીતે જાય છે
તો મેં શું કર્યું મેં પાણીની પાઇપલાઇન આ રીતે મૂકી દીધી અને આગળથી આ પાઇપલાઇન આગળ ધીમે ધીમે ઢાળથી મોટી ચડાઈ ગઈ તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદર પાણીનો વહેણના ભરાવાના કારણે એ પાણી અંદર ધક્કો મારી અને આગળ પાણી આગળ વધશે રાઈટ તો મારે આ રીતે રાખવું છે કોઈ કારણોસર આમાં જે છે એ આ આમ આડું થઈ ગયું શું થઈ ગયું આડું થઈ ગયું હવે મારે તમને જે સમજાવવાની જે છે મુખ્ય વસ્તુ એ છે કે આ જે સદિશ તમને દેખાય છે એનો એરિયા વેક્ટર આમાં છે રાઈટ આ રીતે પણ જેમ એ આમ ચેન્જ થઈ ગયું તો પાણી જે છે એ આ ભાગમાં અથડાશે અહીંયા થોડું અથડાશે એટલે પાણી ઓછા પ્રમાણમાં ઉપર જશે પણ જ્યારે મારે વધારે પ્રમાણમાં પાણી જોઈતું હોય તો આ રીતે અંદર એન્ટર થાય તો વધારે પ્રમાણમાં મને પાણી મળી શકે છે એટલે મુખ્ય રીતે આપણા પાસે ફ્લક્ષની કિંમત ક્યારે વધારે મળે જ્યારે પાણીના વહેણની કિંમત અને પાણીના વહેણ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એ અને એરિયા વેક્ટરની દિશા આ બંને દિશા સમાન હશે ત્યારે આપણા પાસે જે એ બંને વચ્ચે ખૂણો જે છે એ ખૂણો આપણને 0 મળશે અને એ ખૂણો 0 મળશે તો ફ્લક્ષની કિંમત કેવી મળશે મહત્તમ મળશે ફ્લક્ષની કિંમત કેવી મળશે મહત્તમ મળશે કઈ રીતે જોઈએ જો થીટા બરાબર 0 હોય તો ફ્લક્ષ E A cos 0 તો આપણા પાસે E A ની કિંમત જે છે એ મેક્સિમમ મળશે કેવી મળશે મેક્સિમમ જો એ જ રીતે આપણા પાસે ફ્લક્સ ની કિંમત 90 હોય હવે 90 હોય તો શું થાય તો અહીંયા જુઓ એ જે આપણા પાસે પેલું આ પ્રકારે 90 તો આ બંને વચ્ચે ખૂણો 90 નો થયો એ દરમિયાન જ્યારે થીટા 90 હોય ત્યારે આપણા પાસે ફ્લક્ષની કિંમત કેવી મળે તો EA cos 90 તો EA cos 90 ની વેલ્યુ 0 થાય છે તો ફ્લક્ષની કિંમત કેટલી મળી 0 બરોબર છે ફ્લક્ષની કિંમત મળી આપણને 0 ત્યારબાદ કદાચ આપણે એ ફેરવી નાખીએ તો flux equals to sorry theta equals to 180 માનો કે 180 રાખે તો flux બરાબર EA cos 180 તો એ દરમિયાન આપણા પાસે flux ની કિંમત જે છે એ નેગેટિવ મળશે પણ નેગેટિવ મળવાનો મતલબ શું એટલે કે જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય અને એનાથી વિરુદ્ધ દિશામાં આપણે રાખો તો આપણા પાસે flux ની કિંમત કેવી મળશે નેગેટિવ મળશે બરોબર છે તો આ હતો આપણા પાસે flux ફ્લક્સ ને અમુક વસ્તુ બીજી પણ છે એ હું તમને ક્લિયર કરાવું છું તો આ આપણે લખવું હોય તો લખી લો ત્યારબાદ ફ્લક્સ ઇનવર્ડ્સ અને આઉટવર્ડ્સ એટલે કે દાખલા તરીકે માનો કે કોઈ પણ રીતે આપણે ફ્લક્સ શોધવું હોય અને ફ્લક્સ શોધવા માટે આપણે પૃષ્ઠ વિચારે આડું ઉડું કોઈ પણ અનઇવન પૃષ્ઠ અને અનઇવન પૃષ્ઠની અંદર માનો કે વિદ્યુતભાર આની અંદર છે તો આની અંદર રહેલો વિદ્યુતભાર જે છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારની દિશામાં આવશે માનો પ્લસ વિદ્યુતભાર આપેલો હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારની દિશામાં છે તો બહારની દિશામાં હોય તો અહીંયા આપણને ફ્લક્સ કેવો મળશે પોઝિટિવ મળશે જ્યારે અહીંયા આપણા પાસે માનો કે માઇનસ છે તો માઇનસ માટે વિદ્યુત ક્ષેત્ર જે રેખાઓ છે એ અંદરની તરફ આવશે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવતી હોય તો એ દરમિયાન ફ્લક્સ આપણને મળશે નેગેટિવ કેમ નેગેટિવ તમને ખ્યાલ છે કે ક્ષેત્ર રેખાઓ અને પૃષ્ઠ આ બંને એકબીજાની વિરુદ્ધ છે દાખલા તરીકે માનો કે મેં આ પૃષ્ઠની વાત કરી તો આ પૃષ્ઠ આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બંને વચ્ચે 180 ખૂણો અને આમાં પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બંને એક જ દિશામાં છે એટલે આપણને કેવું મળે છે પોઝિટિવ બરોબર કોસ થીટા ના આધાર પર રાખે છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે પછી માનો કે કદાચ આપણા પાસે આ પ્રકારે કોઈ અલગ પૃષ્ઠ આપેલું હોય પૃષ્ઠ માનો કે કોઈ આ પ્રકારનું પૃષ્ઠ છે
અને આ પૃષ્ઠના આધારે માનો કે અહીંયા અહીંયા કને આપણા પાસે ઘણા બધા વિદ્યુતભાર આપેલા છે અને વિદ્યુતભારના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે બરોબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિશામાં જાય છે આ દિશામાં જતી હોય તો એની ક્ષેત્રફળ સદિશ જે છે પૃષ્ઠ સદિશ એ પણ માનો કે અલગ અલગ રીતે આપણે જો એને 90 અંશના ખૂણે ધ્યાન કરીએ 90 અંશના ખૂણે 90 અંશના ખૂણે એટલે આ જે પ્લેન આપેલું છે એનાથી નોર્મલ લંબ તેનાથી લંબનો ખૂણો આપણે લેવાનો હોય છે તો લંબનો ખૂણો એટલે કે માનો કે આનો લંબ ખૂણો આ બાજુ થાય છે આનો લંબ આ બાજુ થાય છે આનો લંબ આ બાજુ થાય છે અને આનો લંબ આ બાજુ થાય છે એવું અલગ અલગ થાય છે માનો તો આ બંને વચ્ચે આ પ્રકારના કે ખૂણા થયા તો બધા જે ખૂણા છે એ અલગ અલગ પ્રકારના ખૂણા છે એના આધારે આપણે શોધવું હોય તો ફ્લક્સ આપણે શોધી શકીએ તો બધા ખૂણાઓ જે છે એના આધારે આપણે બધાના અલગ અલગ શોધી અને એમનો ઇન્ટિગ્રેશન લઈ લેવાનું તો અહીંયા ક્લોઝ લૂપમાં અહીંયા આપણે ધારી શકીએ ધેટ ઇઝ પૃષ્ઠ ધેટ ઇઝ e ડોટ da cos θ da એટલે કે ડેરિવેશન ઓફ એરિયા બરાબર de ડોટ da cos θ તો આ આપણને મળ્યું છે ફ્લક્સ ફ્લક્સ આપણે આ પ્રમાણે કામ કરશું આપણે આગળ લેક્ચર આટલો જ રહેશે ફ્લક્સ ના આધારે આપણે ગોસ લો જોવાના છે ત્યારબાદ આપણે આ ડાયપોલ ની બધી વસ્તુ જોવાની છે ડાયપોલ ડાયપોલ પછી નું ટોર્ક આમ તો ડાયપોલ ને ડાયપોલ નું ટોર્ક કતાર લઈ શકીએ છે બટ હાલ કો કન્ડિશન ના કારણે આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ થેન્ક યુ બસ છોકરો તમે ભૂલો છો કે ટોપિક બાકી છે એનો થોડી નેક્સ્ટ લેક્ચર લઈ લો સો આ તો આપણા પાસે ફ્લક્સ ફ્લક્સ જે છે એ ખાસ કરીને થીટા પર આધાર રાખે છે અને એના આધારે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ નેક્સ્ટ ટોપિક જોઈએ નેક્સ્ટ લેક્ચર કે નેક્સ્ટ ટોપિક જોઈએ તો એ છે આપણા પાસે ડાયપોલ વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ એટલે શું જોઈએ સમાન પ્રકારના સમાન મૂલ્ય સોરી પ્રકારને સમાન મૂલ્ય અને અસમાન પ્રકારના વિદ્યુત ભાર અમુક અંતરે મૂકેલા હોય એટલે આની પણ કિંમત મૂલ્ય ક્યુ આનું પણ મૂલ્ય ક્યુ અને અમુક અંતરે મૂકેલા હોય એટલે કેન્દ્રથી આનું અંતર પણ એલ અને આનું અંતર પણ એલ આવું જો આપેલું હોય તો આને કહેવાય છે વિદ્યુત ડાયપોલ આને શું કહેવાય વિદ્યુત ડાયપોલ દાખલા તરીકે NaCl ધેટ મીન્સ Na પ્લસ અને Cl માઇનસ અમુક અંતર પર હોય તો આને શું કહેવાય વિદ્યુત ડાયપોલ ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ડાયપોલ રાઈટ તો આ પ્લસ અને માઇનસ આ L અને L અંતર પર છે તો આની કિંમત થાય છે QL આની પણ કિંમત થાય QL બંને ને પ્લસ કરો તો 2QL એવું કહેવાય એટલે એક્ચ્યુઅલી આ અંતર જે છે એ 2L છે ધેટ ઇઝ Q ઇન્ટુ 2L એના આધારે આપણને આ કિંમત મળે છે ડાયપોલ ની તો ડાયપોલ ની વાત કરીએ તો આ આપણા પાસે આ ડાયપોલ ની કિંમત મળે છે એક મિનિટ છોકરો તો આ છે આપણા પાસે ડાયપોલ NaCl 2QA હવે ડાયપોલ જે છે એનું સૂત્ર થાય છે પી ધેટ મીન્સ પાઈ આનું સિમ્બોલ થાય છે પી સ્મોલ પી સ્મોલ પી ઇક્વલ્સ ટુ 2QL Q એટલે કુલમ અને L એટલે મીટર તો ડાયપોલ નું પારિમાણિક સૂત્ર તો કુલમ નું પારિમાણિક સૂત્ર થાય છે A1 T1 અને મીટર નું L1 એટલે આનું પારિમાણિક સૂત્ર થાય M0 L1 T1 A1 આ ડાયપોલ નું પારિમાણિક સૂત્ર થયું બરોબર બીજું ડાયપોલ ની જે પણ દિશા છે એ માઇનસ થી પ્લસ તરફ છે ક્યાંથી છે માઇનસ થી પ્લસ તરફ એટલે હંમેશા યાદ રાખજો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની જે દિશા છે એ પ્લસ થી માઇનસ તરફ અને ડાયપોલ ની જે દિશા છે એ છે માઇનસ થી પ્લસ તરફ તો આ છે આપણા પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડાયપોલ હતું હવે જો આપણે ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય ડાયપોલ ને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એ ખાસ જોવાનું છે
तो दाखला तरीके आ छे આપણો પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર અને આની અંદર આપણે મૂકી દીધો ડાયપોલ આ પ્રકારે અહીંયા છે માઈનસ ચાર્જ અહીંયા છે પ્લસ ચાર્જ પર સમાન વિદ્યુત ક્ષેત્ર છે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા કને પ્લસ થી ચાલુ થાય છે અને માઈનસ તરફ જાય છે એટલે આ છે પ્લસ અને આ છે માઈનસ આ પ્રકારે કઈ આપણા પાસે પ્લેટ્સ આપેલી છે અને આ પ્લેટ્સ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર છે સમાન વિદ્યુત ક્ષેત્રની વચ્ચે આપણે ડાયપોલ મૂકીએ છે આ છે એનું કેન્દ્ર બરાબર તો શું થશે તો ઓબ્વિયસ છે કે આ માઈનસ છે આ પ્લસ છે આ બંને વચ્ચે આકર્ષણ થશે આ પ્લસ આ માઈનસ આ બંને વચ્ચે પર આકર્ષણ થશે અને આ પ્લસ અને માઈનસ માં એકબીજા વચ્ચેના કારણે એમાં બળ ઉત્પન્ન થશે એટલે આ દિશામાં બળ ઉત્પન્ન થશે આ દિશામાં બળ ઉત્પન્ન થશે અહીંયા જે બળ ઉત્પન્ન થશે એ છે પ્લસ QE અહીંયા જે બળ ઉત્પન્ન થશે એ છે માઈનસ QE એટલે F ની કુલ કિંમત ચોખા F ની કિંમત આપણને મળશે 0 તો મિત્રો આપણે રોટેશનલ મોશન માં ભણ્યા છે કે જ્યારે બે સમાન પ્રકારના બળ બે વિરુદ્ધ દિશામાં લાગતા હોય અને એના કારણે બળ 0 થતું હોય તો ત્યાં આપણા પાસે એક વસ્તુ ઉદ્ભવે છે અને એનું નામ છે ટોર્ક શું છે ટોર્ક એક કિંમતનું નામ છે ટોર્ક તો અહીંયા આપણા પાસે આ બે જગ્યાએ ટોર્ક મળે છે બે જગ્યાએ ટોર્ક મળતું હોય તેને કહેવાય છે કપલ ઓફ ટોર્ક ટોર્કનું કપલ તો આ જગ્યાએ પણ ફર્સ્ટ ટોર્ક મળે છે અહીંયા સેકન્ડ ટોર્ક મળે છે તો ટોર્ક 1 और 1 दैट इज इक्वल्स टू पी अरे पी नहीं सॉरी टॉर्क એટલે બળ ગુણ્યા અંતર તો બળ અહીંયા બળ લાગે છે दैट इज F ક્રોસ L બીજું ટોર્ક આપણને મળે છે दैट इज इक्वल्स टू F ક્રોસ L બરાબર તો ટોર્ક ને એડ કરી દીએ તો બળ दैट इज QEL કેવું આપણે કહી શકીએ તો ટોર્ક 1 ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ QE ક્રોસ L ટોર્ક 2 QE ક્રોસ L આ બંને ટોર્ક ને એડ કરી દઈએ તો ટોર્ક ઇક્વલ્સ ટુ ટોર્ક જે છે એ વેક્ટર ફોર્મ માં છે ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 તો આ બંને ટોર્ક ને એડ કરી દઈએ તો એના આધારે આપણા પાસે શું કિંમત આવે છે QE ક્રોસ L QE ક્રોસ L એટલે 2 QE ક્રોસ L 2QL એની જગ્યાએ આપણે લખી શકીએ P તો P ક્રોસ E આ આપણને મળ્યું ટોર્ક ટોર્ક ની દિશા માઇનસ થી પ્લસ તરફ હોય છે આટલું યાદ રાખજો છોકરો P ક્રોસ E આ છે ક્રોસ પ્રોડક્ટ હોય એટલે ટોર્ક ની કિંમત માં આપણા પાસે PE sin થીટા આવે શું આવે PE sin થીટા અને બીજું આ ડાયપોલ જે છે એ સ્ટેબલ સ્થિર ક્યારે રહે જ્યારે થીટા ની કિંમત 0 હોય થીટા ની કિંમત 0 હોય તો ડાયપોલ પર સોરી ડાયપોલ જે છે એ સ્ટેબલ રહે છે શું રહે છે સ્ટેબલ એટલે કે સ્થિર થઈ જાય તો આપણે અલગ અલગ થીટા ની વાત કરીએ તો થીટા બરાબર 0 હોય ઇફ થીટા ઇઝ 0 sin થીટા ઇક્વલ્સ ટુ 0 તો ટોર્ક 0 બરોબર છે પછી જો થીટા 180 હોય તો પણ આપણા પાસે ટોર્ક 0 કેમ કે એક વખત રોટેટ થઈ અને એ સ્થિર થઈ જાય છે આ એટ્રેક્શન રિપલ્શન ના કારણે ઇફ થીટા ઇક્વલ્સ ટુ 90 તો ટોર્ક ઇઝ મેક્સિમમ કેમ કે ટોર્ક ની વેલ્યુ કેટલી હોય છે PE અને એ થીટા ઇઝ 270 તો ટોર્ક ની વેલ્યુ આપણા પાસે મેક્સિમમ ઇન નેગેટિવ ડાયરેક્શન મેક્સિમમ ઇન નેગેટિવ ડાયરેક્શન એટલે ટોર્ક ની વેલ્યુ માઇનસ PE થાય બરોબર છે તો આ હતા ટોર્ક ની વાત કરી જો આપણે ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ એ જ વસ્તુ તમને કહું કે જો ડાયપોલ ને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય તો દાખલા તરીકે તમે એક રમકડાની જેમ રમ્યા હશો કાગળના નાના નાના ટુકડા કરી આપ સ્કેલને માથામાં ઘસી અને એને ખેંચવાનો પ્રયાસ કરો તો એમાં શું થાય છે કે એ જે કાગળ હોય છે એમાં ડાયપોલના નાના નાના ટુકડા થઈ જાય
અને ડાયપોલના નાના ટુકડા થઈ જાય ને અસમાનમાં હોય તો એ કોઈ પણ એક દિશામાં ખેંચાઈ અને દૂર જતું હોય. કઈ રીતે? દાખલા તરીકે આ અસમાન છે અને આ પ્લસ જે છે તો એ માઇનસ તરફ ખેંચાઈ જશે. આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવતા ડાયપોલ માટેની વસ્તુ છે. આ છે આપણો પાસે ડાયપોલ. ડાયપોલમાં આપણે ટોર્કની વેલ્યુની વાત કરી. આ છે ટોર્ક P ક્રોસ E. આના જગ્યાએ આપણે જો ડાયપોલ પર લાગતું લાગતી ઉર્જાની વાત કરીએ, સ્થિતિ ઉર્જાની વાત કરીએ, તો ડાયપોલમાં મળતી સ્થિતિ ઉર્જા ધેટ ઇઝ P E cos થીટા મળે છે. P E cos થીટા કઈ રીતે મળે છે? તો આપણે ઉર્જાની વાત કરી. ઉર્જા એટલે કાર્ય. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર F ઇન્ટુ R. તો આના પર કેટલું સ્થાનાંતર? બળ ગુણ્યા સ્થાનાંતર. આના પર કેટલું બળ ગુણ્યા સ્થાનાંતર? Thank you, Astu, Kalamani.